चलो बाळको स्वाध्याय पोथी मां पाठ बे दादा खोवाया छे करीशुं। प्रश्न एक, गीत गाओ अकलम चकलम चमचम। आ पाछळ जे लाल अक्षरे आप्युं छे ए प्रास छे। प्रास एटले शुं? एक सरखा उच्चार आवे। हां, बाळक बोले बम बम, चकलम पकलम पम पम। बाळक बोले बम बम, मकलम टकलम टम टम। बाळक बोले बम बम। अहीं जे लाल अक्षरे अक्षर आप्या छे एनी पाछळ म लगावानो, च म च म। आ ब नी पाछळ म, ब म ब म। प नी पाछळ म, प म प म। ए रीते अहीं सकलम भकलम, हवे भ नी पाछळ म, भ भ म भ म, भ म भ म। बाळक बोले ब, ब जोईए ब म ब म। બધાની પાછળ મ જ લગાવવાનો છે આપણે। મ તો મમ, મમ મમ, મમ મ મ, બ મ બ મ, બ મ બ મ। અક્ષર સારા। ચાલો હવે છ ની પાછળ મ લગાવો, છ મ છ મ, છ મ છ મ। હવે બ પાછળ મ લગાવો, બ મ બ મ, ચાલો આગળ। હવે છે પ્રશ્ન ચાર, પ્રશ્ન નંબર ત્રણ। ચિત્રના આધારે નીચે આપેલા પ્રશ્નો ની મિત્ર સાથે વાતચીત કરો। આ પ્રશ્ન નંબર ચાર ત્રણ છે, એમાં મેળાનું ચિત્ર બતાવ્યું છે। મેળાના ચિત્રમાં નાનું ચકડોળ, મોટું ચકડોળ, મીઠાઈની દુકાન, રમકડાની દુકાન, બાળકો માટે નાનું ચકડોળ, રમકડાની દુકાન છે, નિશાન તાકો, ફુગ્ગામાં નિશાન તાકો। હવે આ નાના છોકરાઓનું છે વિમાનવાળું ચકડોળ, નાનું હા અહીંયા ફુગ્ગાવાળો છે, બરાબર। હવે આગળ જોઈશું આપણે શું સવાલો છે। આ ચિત્ર શાનું છે? તો આ ચિત્ર મેળાનું છે, બરાબર। ચિત્રમાં શું શું દેખાય છે? તો ચિત્રમાં મોતનો ઘોડો, 5 રૂપિયા ટિકિટ, એની ટિકિટ કેટલી છે? 5 રૂપિયા। મોતનો ઘોડો, મોતના ઘોડાની અંદર મોટરબાઈકવાળો અને કારવાળો બંને ગોળ ગોળ કૂવામાં ગોળ ગોળ ફરે અને એકબીજાને ઠોકાયા વગર સરકસ કરી બતાવે, એ મોતનો ઘોડો। બીજી દુકાન રમકડાની છે, રમકડાની બે દુકાનો દેખાય છે। અહીંયા બાળક માટે ચકડોળ છે, મીઠાઈની દુકાન છે, બરાબર। આગળ જઈશું આપણે। ચિત્રમાં આટલી વસ્તુ દેખાય છે, મેળામાં શાની શાની દુકાનો છે? તો મેળામાં રમકડાની દુકાન, મીઠાઈની દુકાન, આઈસ્ક્રીમની દુકાન વગેરે દુકાનો છે। આવો મેળો તમે ક્યાં જોયો છે? તો હા, આવો મેળો અમે કતાર ગામમાં કંતારેશ્વર મહાદેવે જોયો છે। મોતના ગોળામાં શું શું હોય? મોતના ગોળામાં એક બાઇકવાળો હોય જે બાઇક ચલાવે અને એક કારવાળો હોય એ કાર ચલાવે। મેળામાં કઈ કઈ દુકાન જોવા મળતી નથી? મેળામાં સોનીની દુકાન, દાગીનાની દુકાન જોવા મળતી નથી, શાકભાજીની દુકાન જોવા મળતી નથી, પછી દરજીની દુકાન સીવીને જોવા મળતી નથી, સીવવા માટે કપડાં વગેરે દુકાન જોવા મળતી નથી। હજી રંગવાડાની, પ્લમ્બરની, પછી હાર્ડવેરની ઘણી દુકાનો જોવા મળતી નથી। તમે મેળામાં શાની દુકાન કરો? જો તમે મેળામાં દુકાન ખોલી હોય તો શાની દુકાન કરીએ? આઈસ્ક્રીમની, પોતાને ખાવા પણ મળે કે નહીં? હા, ચાલો, મેળામાં તમે શામાં શામાં બેસવાનું પસંદ કરો? તો મેળામાં આપણે ચકડોળમાં, નાના ચકડોળમાં,
नानी गाड़ी में अने झूलती बोट जे आकाशी बोट होय ऊपर लई जाय ने नीचे लई जाय एवी आकाशी बोट में होड़ी में बेसवानुं अमने गमे। हवे अहींया जोईए चित्र जोई साचा वाक्य सामे खराने निशानी करो। बे वाक्य आप्या छे साचू खोटू, जे साचू होय एनी सामे अहींया खराने निशानी करशुं। चित्र में मदारी देखाय छे, मदारी कई चित्र में मेला में आवतो हशे माकड़ा लईने? नही, चित्र में मदारी देखातो नथी। तो खरुं छे के नथी देखातो? अहींया खरुं करो, मेला में मीठाई नी दुकान नथी, मेला में मीठाई नी दुकान छे। तो हाँ, दुकान छे, छे मां खरू करिए नथी अने छे ना वाक्यो छे। मेला में जोकर देखाय छे, मेला में जोकर देखातो नथी। हाँ, मेला में जोकर देखातो नथी, केम नहीं देखाय? जोकर तो सर्कस में होय, मेला में ना होय। तो छे एक ज दुकान में रमकड़ा मळे छे, एक ज दुकान में रमकड़ा मळता नथी। અહીં મેળામાં બે દુકાનના બોર્ડ દેખાય છે, રમકડાની દુકાન, આ બાજુ પણ રમકડાની દુકાન, એટલે ઘણી બધી દુકાનોમાં રમકડા મળે છે। તો એક જ દુકાનમાં મળતા નથી, ઘણી દુકાનોમાં મળે છે, એટલે અહીંયા ખરું કરો। મેળામાં નિશાન તાકવાની દુકાન નથી, મેળામાં નિશાન તાકવાની દુકાન છે? તો હા છે, નિશાન તાકવાની દુકાન હોય, ફુગ્ગા લટકાવેલા હોય, ચોંટાડેલા હોય ને બંદૂકથી ફોડવાના। નાના બાળક માટે ચકડોળ છે, નાના બાળક માટે ચકડોળ નથી? તો હા છે, નાના ચકડોળ પણ છે। મોતનો ગોળો જોવાની ટિકિટ 5 રૂપિયા છે, મોતનો ગોળો જોવાની ટિકિટ 5 રૂપિયા નથી? તો હા, 5 રૂપિયા છે। તો પહેલું વાક્ય ખરું। મેળામાં આઈસ્ક્રીમની દુકાન છે, મેળામાં આઈસ્ક્રીમની દુકાન નથી? અહીં ચિત્રમાં નથી, પણ યજ્ઞ મેળામાં જાય છે ત્યાં હોય છે, ને આપણે જઈએ છીએ ત્યાં પણ હોય છે, એટલે આપણે ખરું કરશું। ચાલો આગળ પ્રશ્ન 6, કવિતા ચાલો જોવા જઈએ આપણે ગાયક છે ને મોઢે કરવા આપેલી છે। હવે પછીના હોમવર્કમાં મને આ કવિતા જોઈશે મોઢે કરીને। ચાલો પ્રશ્ન 7, સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। વિકલ્પમાં છે ખાશું, બેસું, લેશું। આ વાક્યમાં જ્યાં જ્યાં આમાંથી 3માંથી શબ્દ ખાલી જગ્યામાં લખવાના છે। અમે મેળામાં જઈશું, જાડા પાડા હાથી પર બેસશું। શું આવશે? બેસશું, જોઈને લખવાનું છે। બે સ શું, શુંના ઉપર અનુસ્વાર। પપ્પા માટે પાકીટ લેશું, લેશું, લ માત્રા માથે અડાડો, શું। તીખી મીઠી ભેળ લેશું, ખાશું, શું આવશે? તીખી મીઠી ભેળ ખાશું, ખાશું, ખા શું। કવિતા પરથી છે, બહેન માટે બંગડી લેશું। કવિતા મોઢે હોય તો આ ખાલી જગ્યાઓ આવડી જ જાય, બરાબર ને? ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું, ખાશું લખો, ખા શું। ભાઈ માટે ભમરડો લેશું, લેશું લખો, લે શું। ચાલો સરસ, હવે અહીંયા પણ સવાલ જવાબ છે। પ્રશ્નોના આધારે મિત્ર સાથે વાતચીત કરો। તમારે મેળામાં જવું છે? તો હા। તમે મેળામાં કેવી રીતે જશો? તો પપ્પા, મમ્મી, દાદા, દાદી, કોઈ વડીલ સાથે। તમે મેળામાં કોની સાથે જશો? તો પપ્પા, મમ્મી, દાદા, દાદી, કોઈ વડીલ સાથે। કેવી રીતે જશો? તો મોટર કારમાં કે બસમાં કે સાયકલ પર, જે રીતે જવાય એ રીતે। મેળામાંથી તમે શું ખરીદશો? તો મેળામાંથી આપણને શું ખરીદવાનું ગમે? રમકડું। તમે મેળામાં શું ધ્યાન રાખશો?
खोवाई न जईशु ए ध्यान राखीशु। मेला में तमे खोवाई जाओ तो कोने मळशो? तो आपणे पोलीस अंकल ने मळवू अने एमने अपना मम्मी पप्पा ने संपर्क करवा कहवू। मैं डिजिटल तमारो नंबर लखाव्यो छे ने, फोन नंबर पप्पा नो नंबर मोड़े करवा कयो छे ने, ए आना माटे के मेला में खोवाई जाए तो अमे पोलिस अंकल ने मळशु अने संपर्क करवा मोबाइल नंबर कहीशु। मोड़े छे ने बधाने, बधाए मोबाइल नंबर मोड़े करवानो छे। नीचेना साचा वाक्य सामे खरानी अने खोटा वाक्य सामे खोटानी निशानी करो। बगीचा में मजा करवानी छे, ना भाई मेला में मजा करवानी छे, एटले खोटू करो। चकडोल में बेसी फरवानू छे, हाँ चकडोल में बेसी गोल गोल चक्कर फरसू। जाड़ा पाड़ा घोड़ा पर बेसवानू छे, तो ना भाई जाड़ा पाड़ा हाथी पर बेसू एटले खोटू। मेला में गरम गरम समोसा खावाना छे, तो ना मेला में तो चना जोर गरम खावाना छे एटले अहीं खोटू करीशू। मेला में ठंडो ठंडो आइसक्रीम खाशू, तो यस बधाज खाय छे। बहन माटे माळा लेशू, ना बहन माटे तो बंगड़ी लेवानी छे एटले आ वाक्य खोटू छे। भाई माटे भमरडो लेवानो छे, तो हाँ भाई माटे भमरडानो रमकड़ू लेशू। मम्मी माटे माळा लेवानी नथी, नथी के लेवानी छे, लेवानी छे, तो नथी लख्यू छे तो आ वाक्य खोटू। पप्पा माटे पाकिट लेवानो छे, तो साचू पप्पा माटे पाकिट लेवानो। मेळा माथी माटीना रमकड़ा लेवाना छे, तो हाँ माटीना लो, प्लास्टिकना लो, जे रमकड़ा लेवा ये लो। चलो प्रश्न 10, मेला में तमे जोयेली वस्तुओनी यादी बनावो। चकडोळ, चकडोळ जोयुं छे, बीजू शुं जोवा मळे? फुग्गा, फुग्गा वाड़ा पासे फुग्गा, लखो फुग्गा। बीजू शुं जोवा मळे? आइसक्रीम, आइसक्रीम खावा पण मळे ने जोवा पण मळे, आइस क्रीम। कने फाड़वानो छे? क लखीने अहींथी फाड़ो, क्रीम। बीजू शू मळे? तो शुगर कैंडी, शुगर एटले खांड, शुगर एटले खांड। अने कैंडी एटले मोटी लॉलीपॉप जेवी कैंडी होय, आटली बधी मोटी होय, ने रू रू जेवू होय, गुलाबी रू होय, एने शुगर शुगर कैंडी कही। खाइए तो मीठी मीठी लागे, खांड जेवी। हाँ बीजू शू लईशू आपणे? मम्मी माटे माळा। शू जोईए? माळानी दुकान जोईए, बंगड़ीनी दुकान જોઈએ એટલે લેવાનું મન થાય। સરસ મજાની રંગબેરંગી બંગડી પણ લેશું। પછી ભમરડો, રમકડા, ભમરડો, બીજું શું જોવા મળે? રમકડા, પછી મીઠાઈ, મીઠાઈની દુકાનમાં મીઠાઈ જોવા મળે ને આપણને, મીઠાઈ, પછી કપડાં હોય કપડાંની દુકાનમાં કપડાં, બૂટ ચંપલની પણ દુકાનો હોય તો બૂટ ચંપલ, ચંપલ, પછી મોટરગાડી, રમકડા, રમકડામાં જ મોટરગાડી આવી જાય એટલે નથી લગતી, મોટરગાડી રમકડા, પછી પાકીટ, નાના મોટા પાકીટો હોય સરસ મજાના, મમ્મી માટે પણ મળે અને પપ્પા માટે પણ મળે, બેન માટે પણ ઢીંગલાવાળું પાકીટ મળે, બરાબર? ચાલો પ્રશ્ન 11, તમારા મિત્ર સાથે ચર્ચા કરો અને મેળા વિશે વાક્ય લખો। મેળામાં કયા
શું શું જોવા મળે, શું શું કરશો એ વાક્ય લખશું. મેળામાં રમકડા મળે છે. બીજું શું મળે મેળામાં, બોલો બોલો, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ. તો મેળામાં બે લીટીને અડીને બે શબ્દ વચ્ચે જગ્યા, આઈસ્ક્રીમ. આ ઈસ ક્રીમ, કને ફાડવાનો છે, આઈસ્ક્રીમ મળે છે. નાના ચગડોળમાં, નાના ચગડોળમાં ક લખો તો પણ ખોટું નથી. ચગડોળમાં બેસીશું. ફુગ્ગા ખરીદીશું. ખરીદીશું. એક મિનિટ. ખરીદશું. ફુગ્ગા ખરીદશું. પછી હજુ શું ખરીદશું? શુગર કેન્ડી. શુગર કેન્ડી ખાશું. શુગર કેન્ડી તો મેળામાં જ મળે ને, ખાવાની બહુ મજા પડે. બરાબર, આગળ જઈએ. મેળામાંથી ખરીદેલી વસ્તુની યાદી બનાવો. ઢીંગલી. ઢીંગલી પછી બીજું શું બન મળે? માળા. માળા પછી પિન બક્કલ મળે ને, પિન બક્કલ. બીજું શું મળે? પાકીટ. મમ્મી માટે પણ પર્સ મળે ને પપ્પા માટે પણ મળે એ પાકીટ. પછી ભમરડો. ફૂટબોલ. આપણે મેળામાંથી ફૂટબોલ લેશું. ફૂટબોલ બે લીટીને અડીને. બરાબર. હવે છે ચિત્ર જુઓ અને લખો. ચિત્ર જુઓ અને લખો માં આ ચગડોળ છે. ચિત્રમાં શું છે? ચગડોળ. ચગડોળ ગોળ ગોળ ફરે છે. હા, ચગડોળ ગોળ ગોળ ફરે છે. હવે ચિત્ર જોઈને બીજું શું લખી શકીએ? ચગડોળમાં ભાઈ બહેન બેસેલા છીએ. લખીએ, ચગડોળમાં માં ભાઈ બહેન ડેશ કરીને બહેન બેઠા છે. બેઠા આખા મેંડાવાળો ઠ છે. બરાબર. હવે આ ચિત્ર બંગડીવાળાનું છે. હા, બંગડીવાળાનું આ ચિત્ર છે. તો આપણે શું લખીશું? બહેન માટે બંગડી લેશું એ લખેલું છે. હા, આ બંગડીવાળાની દુકાન છે. બંગડીવાળાની દુકાન છે. બે શબ્દ વચ્ચે અંતર. હા, દુકાનમાં માં રંગ બેરંગી, જો લાલ છે, લીલી છે, જાંબલી છે, પીળી છે, રંગ બેરંગી. રંગ બે રંગી
बंगड़ी मळे छे अबे आ भाई भमरडो फेरवे छे हाने हाँ भाई भमरडो फेरवे छे तमे पण फेरवो छे ने भमरडो हाँ तेना हाथ में शू छे तेना हाथ में चित्र ने जोईने ज लखवानो छे हाथ में दोरी छे दोरी छे भमरडो केवी रीते फरे छे सीधो सीधो के गोल गोल भमरडो गोल गोल फरे छे सारा अक्षरे लखवानू लखवामां आळस करता नहीं। प्रश्न 14 गीतमां खोटा शब्द लखो આગળ ગીત આપેલું છે અકલમ ચકલમ વાળું એ જોઈને તમારે લખવાનું છે ગુજરાતીની ચોપડીમાં પણ આ ગીત આપેલું છે એમાંથી જોઈને લખશો તો પણ ચાલશે આ છે હોમવર્ક આ બીજું હોમવર્ક છે અભિનય કરો હા બીન વગાડતો મદારી ટૂણુણુ કરીને વગાડે ને એવો બીન વગાડતો મદારી મમ્મીની સામે નાચી બતાવજો ફુગ્ગા વાળો બની જજો ફુગ્ગા લો ફુગ્ગા લાલ પીળા ફુગ્ગા બરાબર ત્રીજું છે ફુગ્ગાને નિશાન તાકતો છોકરો તમારા ઘરે બંદૂક હશે જ ખોટી ખોટી એનાથી નિશાન તાકતો છોકરો એવી એક્ટિંગ કરજો બરાબર હા હવે છે એના પછીનો 17મો પ્રશ્ન લઈશું નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી ચોરસમાં ખરાની નિશાની કરો નમૂનો આપ્યો છે મેળામાં શું જોઈ તમને હસવું આવશે તો મદારીનો ખેલ જોઈને હસવું આવશે પછી પોલીસ કાકાને જોઈને કે ભિખારીને જોઈને તો મદારીના ખેલને જોઈને હસવું આવશે બસ સાચું કહું દીકરાઓ મેળામાં મદારી હોતો જ નથી પણ ખબર નહીં હવે અહીંયા આપ્યું છે ખરું તો આપણે ખરું કરીએ મેળામાં શું જોઈ તમને દુઃખ થશે હા પોલીસને જોઈને દુઃખ થાય ના આપણે તો પોલીસ કાકા કરીને બોલાવીએ ભિખારીને જોઈને જોકરને જોઈને તો ભિખારીને જોઈને દુઃખ થાય કે એને ત્યાં પણ કોઈ લઈ જતું નથી મેળામાં શું જોઈને તમને ડર લાગશે ભિખારી પછી મદારી કે પોલીસ કાકાને જોઈને ડર લાગશે મેળામાં તમને સૌ પ્રથમ કઈ દુકાને જશો આઈસ્ક્રીમની મીઠાઈની કે ચાની તો ભાઈ છોકરાઓ તો આઈસ્ક્રીમ પાછળ જ ગાંડા અહીંયા ખરું કરીએ પાંચમું મેળામાં તમે ખોવાઈ જાઓ તો સૌ પ્રથમ કોને મળશો મેં તમને શીખવાડ્યું છે નિબંધમાં પોલીસ કાકા ને પોલીસ કાકાને શું કહેવાનું પપ્પાનો સંપર્ક નંબર આપવાનો એટલે ફોન કરીને બોલાવી લે તમે ક્યાં જવાનું પસંદ કરો છો મેળામાં પછી સોનીની દુકાને ઝૂમાં ક્યાં જવાનું પસંદ કરીએ તો બે જગ્યાએ મેળામાં પણ જવાનું પસંદ કરીએ ને ઝૂ પ્રાણી સંગ્રહાલયમાં પણ જવાનું આપણને બહુ જ ગમે છે આટલા પ્રશ્નો આજે આપણે કર્યા બાકીના પછી ઓકે